ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય આત્મા પ્રકરણ 19 ઈજ કહે છે ખેડૂતની વાર્તા. ખબર આગળ આપણે પ્રકરણ 18 માં પડી ગયા. હવે અમે ક્યાં જઈએ? આજે આપણે પ્રકરણ 20 કહે છે ખેડૂતની વાર્તા. આ પ્રકરણમાં આપણે એક બાજરીના બીજનું ઉદાહરણ આપેલું છે. પરંતુ આપણા વિસ્તાર અથવા પોતાના વિસ્તારમાં ઉગાડતા કોઈ પણ પાકની અથવા તો શાકભાજીમાં શું શું બદલાવ આવે છે પ્રવૃત્તિ નિરીક્ષણ કરીને તમે કહી શકો છો. હવે છે, હું બાજરીનું નાનકડું બીજ છું. ઘણા વર્ષો પહેલા ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું. મારે તમને મારી વાર્તા કહેવી છે. આ વાર્તા મારા એકલાની નથી, પણ મારા ખેડૂત ભાઈ તામજીભાઈ અને તેમના પરિવારની છે. જો આજે મને વાત નહીં કહો તો પછી ક્યારે તમે કહી શકો? મારો જન્મ ગુજરાતના વાલા ગામમાં થયો હતો. તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે. બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવે. જુદા જુદા બીજને જુદા જુદા ઢાંકણામાં મૂકવામાં આવે. તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાજીભાઈ સાથે રહેતા હતા. તે ખૂબ મોટો પરિવાર હતો. ગામના લોકો એકબીજાની મદદ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળીને કામ કરતા અને સાથે સાથે ઊંધિયાની સાથે માટીના ચૂલા પર
એવા કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તે તમને કહેવાનું છે. ખરેખર શોધી કાઢો અને લખો. તમારા ઘરમાં અનાજ અને કઠોળનો જે જોગોથી પ્રસ્તુત કરવા શું કરવામાં આવે છે તે તમને શોધી કાઢી અને લખવાનું છે. તમારા દાદાને તમારા દાદીને મમ્મીને પૂછી અને લખવાનું છે. જુદી જુદી ઋતુઓમાં ખેતીની સંબંધિત કયા
જેના ભાવ બજારમાં સારા મળતા હોય. ખેતીમાં કરતા લખવાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધે છે. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને સત્તા આપી શું આ પ્રગતિ છે? હવે બાજરાની બીજ ક્યાં છે? પેટીમાં જ ભૂલાઈ ગયા છે. અમે તો વિચારતા જ નહીં આ કેવી પ્રગતિ અમને અને બળદોને ધક્કામાં કરી દીધી. ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારે કોઈ જરૂર નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. કેમ કે પેલા બધી જ વસ્તુ હાથથી જ હતી, બધા જ કામ હાથથી જ હતા. તો હવે તો મશીનો આવી ગયા તો જે ખેતરોમાં કામ કરતા હતા એ લોકો પણ બેરોજગાર. બેરોજગાર એટલે કઈ કામ ન હોય બરોબર, એટલે બેરોજગાર. તેઓ કઈ કામ કરીને પૈસા કમાશે? તેઓ સેના પર જીવશે? હવે જેમ ચર્ચા કરો બાજરીના બીજ રામજીભાઈ અને હાથરૂપી ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે. આ તફાવત થયા હતા તો પહેલા સિંચાઈ શું કરતા? વરસાદના પાણીને કુવામાં નાખી દેતા હતા. હવે વીજળીની તો થઈ ગઈ છે, બધા મોટરમાં મોટર પાણી આવે. પછી ખેતર ખેડૂતો સમજીભાઈ બળદોની ખેતર ખેડતા, હવે ખેતરથી ખેતર ખેડે છે. એવી રીતના શું કહેતો ખેતરમાંથી કરેલા નાખવાથી અમે પ્રગતિ કરી શકીએ. પ્રગતિ તો તમે શું સમજ્યા હતા? પ્રગતિ એટલે આગળ વધી શકીએ બરોબર, પેલા કરતા કઈ અલગ કરી શકીએ. એવી હવે છે લોકો, તમે તમારા કામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો તો તમને લખી શકો છે. આગળ છે ધંધો અને વધુ ભાષાઓ, એ આપણે વિડીયોમાં જોઈશું. આજે આપણે જોયું કે બાજરી કે જ્યારે સમજીભાઈ પોતે યુવાન હતા ત્યારે કેવી રીતના ખેતી કરે, એના દીકરા હસનભાઈ દાદાભાઈ પદ્ધતિ બધો વ્યવહાર પણ ચલાવે છે, એના દીકરા હસનભાઈ કેવી રીતે ખેતી કરે છે, કઈ કયો પાક લે છે બરોબર. પહેલા કયા તહેવારો બનાવવામાં આવતા, અત્યારે